કોર્ટ પરિસરમાં હુમલો, વકીલ સાથે મારપીટ, અનામતની આગ, મરાઠા અનામતને લઈને કોર્ટમાં થયેલો આ હંગામો જુઓ. એડવોકેટ ગુણરત્ન સદાવર્તે મીડિયાને એ જણાવવા બહાર આવ્યા કે કોર્ટમાં શું સુનાવણી થઈ, ત્યાં જ એક વ્યક્તિ આવી અને તેણે સદાવર્તે પર હુમલો કરી દીધો. ત્યારબાદ વકીલોએ મળીને કરી હુમલાખોરની ધુલાઈ. એડવોકેટ ગુણરત્ન સદાવર્તે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠા સમાજને અપાયેલી અનામતને હાઈકોર્ટમાં પડકારી છે. તેની સુનાવણી દરમિયાન આ ભયંકર ઘટના ઘટી. વાસ્તવમાં સરકારી વિભાગોમાં 72,000 જેટલા પદો પર ભરતી થવાની છે. વકીલ સદાવર્તે આ મેગા ભરતી પર સવાલ ઊભા કર્યા અને સરકાર દ્વારા મરાઠાઓ માટે તેમાં 16% અનામતનો જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે તે રદ કરવાની અપીલ કરી. સાથે જ કહ્યું કે કોર્ટનો ફેસલો જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ અનામતના લાભ ન અપાય. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. હમે હમારે લિબર્ટીઝ કે બારે મે હમ બાત ઉઠાઈ ગઈ કે હમ મીડિયા સે ક્યું બાત કરતે હૈ ઉસ પર હમને જીતને ભી હમે 1000 કે કરીબ ધમકિયા દી હૈ જાન મારને કી ધમકિયા દી હૈ હમને કહા કે રાજ્ય સરકાર જાનતી હૈ કે હમે હમારા મર્ડર ભી કર દેંગે યે હમને માનનીય ન્યાયાલય સે ન્યાયાલય કે ધ્યાન મે લાકર દિયા. એડવોકેટ પર કોર્ટ પરિસરમાં થયેલા આ હુમલાની ચારે તરફથી નિંદા થઈ રહી છે. તમામ લોકો આ હુમલાને વખોડી રહ્યા છે. मला वाटतं ते अतिशय चुकीचं आहे, कारण प्रत्येकाला न्याय मागण्याचा अधिकार आहे, वकिलांना एका ठिकाणी उभं राहण्याचा अधिकार आहे आणि अशा परिस्थितीमध्ये वकिलांवर हल्ला होणं मला वाटतं हे काही योग्य नाही. निश्चित पोलीस त्या संदर्भामध्ये चौकशी करतायत, माननीय मुख्यमंत्री महोदयांनी त्याची त्या ठिकाणी दखल घेतलेली आहे. જ્યારથી એડવોકેટ સદાવર્તે મરાઠા અનામત વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે ત્યારથી તેમને મારી નાખવાની ધમકી મળી રહી હતી અને હવે તો તેમના પર ખુલ્લેઆમ હુમલો થયો, જેને જોતા તેમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.